पेस्टिसाइड अपने बधीज दवा प्रकार की साती है सूस्या जीवात ईयर फूल फाल बधीज बराबर एम जो फाल से ये हमें गौमूत्र फक्त साइटू से अपने साथ साथ 500 ग्राम दूध और गोर साइटो से ई क्यारा आप तफावत जो है आम त्रण वक्त अमे गौमूत्र साइटू से त्रण वक्त गायनू दूध 500 ग्राम बराबर अने अर्धो लीटर अने 500 ग्राम से ये हूँ से गोर नाखी अने त्रण वक्त छंटकाव कर्यो से आ बने में फरक से हेरखो जोईजो भाईओ नकामो आपणे केमिकल युक्त दवा वापरी अने आपणा शरीर ने नुकसान करीए छीए बधाने नम्र विनंती है कि भाई गायनू दूध से ये पाक में त्रण के चार वक्त दस दस दिवस अंतरे साटो अने गौमूत्र साटो अने ईयर में पण मैं आमा कोराजन साटी से आमा से कड़वो लीमड़ो तीखा मरचा अने गौमूत्र अने खाटी सासनो अर्क बनावी लीटर में 500 ग्राम करीने साटू से कोईपण प्रकार की ईयर पण नथी आवी आ बने छोड़ में एक ज दिवसे वावेतर करेल से आ बने आमा से ते केमिकल वालों ने डीएपी ने यूरिया नाखू से आमा पण कई नाखू ज नथी बने में केटलो फरक छे तमे जोई शको छो થોડો ઘણો ફાલમાં અવરનું વરસે એટલે ફેરફાર છે પણ છોડમાં જો તો તંદુરસ્તી પણ સારી છે મારી નમ્ર વિનંતી છે બધાને કે થોડા ક્યારામાં પણ તમે ગૌમૂત્ર ખાટી છાશ ગોળ અને દૂધનો અખતરો કરો એવી મારી નમ્ર વિનંતી છે બસ હવે આખો સંપૂર્ણ આ બગીચો છે ને આયુર્વેદિક પદ્ધતિથી શાકભાજીનો બગીચો બનાવવામાં આવ્યો છે અને આખી ઇઝરાયલ પદ્ધતિથી કે ઇઝરાયલની અંદર એક જગ્યામાંથી ત્રણ જગ્યાનું ઉત્પાદન લેતા હોય થ્રી લેયરનું કે ઉપરથી બધા શાકભાજીના વેલા સડાવેલા છે પછી જમીન ઉપર બધે રીંગણા છે ટમેટા છે કોબી ફ્લાવર આ બધું નાખેલું છે અને જમીનની અંદરના ભાગમાં છે એ બધે ગાજર બીટ સક્કરિયા કાંદા લસણ આ ટાઈપનું બધું જમીનની અંદર આવી રીતે વાવેતર કરવામાં આવે છે એટલે એક જે સ્થળમાંથી ત્રિપલ થ્રુ એટલે થ્રી લેયર ઉત્પાદન અહીંયા અશ્વિનભાઈ નારિયા લે છે અને એમને અહીંયા બેઠા જ બધું પોતાના ઓર્ગેનિક ફાર્મ ઉપર જ બધું શાકભાજી છે કાકડી સલાડ છે ટમેટા બધું જ અહીંયા બેઠા જ વેચાઈ જાય છે અને સારું એવું માર્કેટ પણ અહીંયા મેળવે છે અને અશ્વિનભાઈ ને એમના વાઇફ આ બંને જ અહીંયા પોતે જાતે મહેનત કરીને બધું ઊભું કર્યું છે ચાલો જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો વંદે ગૌ માતરમ ભારત માતા કી જય આ અમારું ઓર્ગેનિક ફાર્મ છે 4 વીઘાનું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી 5 સંસ્કારની ખેતીનું એમાં અમે છંટકાવમાં જે વનસ્પતિ સંસ્કાર કરીએ છીએ એમાં છંટકાવમાં દર અઠવાડિયે ગાયનું દૂધ દેશી ગાયનું દૂધ 250 ml એક પંપમાં 16 લિટરના પંપમાં 250 ml પ્લસ 250 ગ્રામ ગોળ ઓગાળીને મિક્સ કરીને છંટકાવ કરીએ છીએ જુઓ અમારો ભીંડો કોઈ જાતની તકલીફ નહીં કોઈ જાતની યળ નથી થતી પ્રોડક્શનમાં બહુ સારો મીઠાશ એવી દરરોજ ઉતારીએ છીએ પાછું માણસો ખેડૂતો જે કેમિકલવાળા એકાત્રા ઉતારે અમે દરરોજ ભીંડો ઉતારીએ છીએ જય શ્રી કૃષ્ણ અશ્વિનભાઈ નારિયા ફ્રોમ સુરત નમસ્કાર ખેડૂત મિત્રો એક વિડિયો આપણો એ માંડવીમાં દૂધ સાઇટા પછી 28/3/2021ના રોજ બનાવ્યો હતો
એગ્રી સાયન્સ ચેનલ ઉપર ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયો, ભરતભાઈ પડસાળે પણ ઘણો બધો શેર કરેલો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવેલા છે કે માંડવીમાં દૂધ સાઇટા પછી જે ડાળા ઉપર કેટલું રિઝલ્ટ છે, વૃદ્ધિ કેટલી છે. તો આપણે જોઈ શકો છો, મારી હાઈટ 6.5 ફૂટની છે અને મારા ગોઠણે સુધી આ ડોળું આવેલું છે. અને ડાળામાં કેવો ફાલ છે તો આપણે જોઈ શકીએ. આવી રીતનો ફાલ છે અને અંદાજે મારો ખાંડીથી ઉપરનો ઉતારો રહે એવો મારો અંદાજ છે. દૂધ સાટો બને એટલો આનો પ્રસાર કરી અને આપણા ખેડૂત મિત્રોને એગ્રોએ જતા અટકાવો, ખોટા શેતરાતા બંધ થાય. 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ નાખવાથી પણ એટલું રિઝલ્ટ આવે છે. 3 ડોઝ આમાં થયેલા છે. જય બલરામ.